વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે

જેનાથી જણાઈ આવે છે કે નિઝર એકસો બોતેર બેઠક ઉપર આટમમાં પણ કોંગ્રેસના સુનિલ ગામિતનો ડંકો વાગવાનો છે તેઓ કોંગ્રેસના રોડ લોકોની હાજરી પરથી જણાવી આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જયરામ ગામિતને પણ મેદાને ઉતાર્યા છે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી અને બીટીપી પાર્ટીએ પણ આ બેઠક ઉપર પોતાનો રંગ જમાવ્યો હતો પણ આજના કોંગ્રેસના રોડ દેખાતી લોકોની હાજરી કોંગ્રેસની જીત બતાવી રહી છે આજે આખા તાપી જિલ્લામાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષ દ્વારા રેલીઓ કાઢવામાં આવી છે અને ખાસ કરીને તાપી જિલ્લામાં મુખ્યત્વે બે સીટ નિઝર વિધાનસભા અને વ્યારા વિધાનસભા એની સાથે સમાવિષ્ટ માંડવી વિધાનસભા અને મોહવા વિધાનસભા આ વખતે ચારેય વિધાનસભા કોંગ્રેસ પક્ષ જીતવા જઈ રહ્યો છે એના મુખ્ય કારણ છે તાપી જિલ્લામાં વેદાંત હોય પાર તાપી નર્મદા રિવર લિંકની વાત હોય સિક્સ લેન હાઈવેની વાત હોય

શું સત્તાવીસ વર્ષથી બાવીસ વખત પેપર ફોડ્યા છે એનો વિકાસ શું અમારા આદિવાસી વિસ્તારમાં વેદાંતા પાર તાપી નર્મદા રિવર લિંક લાવવાની વાત કરશો એનો વિકાસ શિક્ષિત બેરોજગારને યુવાનોને હજી સુધી નોકરી નથી મળી એનો વિકાસ મોંઘવારી આજે ડગલે ને પગલે વધી રહી છે એનો વિકાસ લોકો ત્રાહીમામ કુકારી ઉઠ્યા છે હંડ્રેડ પર્સન્ટ તાપી જિલ્લામાં સમાવેશ ચારે ચાર વિધાનસભા કોંગ્રેસ પક્ષ પૂર્ણ બહુમતી સાથે જીતીને આવશે મોંઘવારીના મુદ્દા પર વાત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે અમે દરેક ખેડૂતોને સારો ભાવ આપીએ છીએ અને દરેક ખેડૂતોને દર વર્ષ દેખ છ હજાર રૂપિયા અમે ખાતામાં આપીએ છીએ શું કેશો દર વર્ષે ભલે છ હજાર રૂપિયા આપતા હોય પણ આજે પેટ્રોલની વાત કરીએ તો સાઈઠ રૂપિયાનું પેટ્રોલ સો રૂપિયામાં કરી દેવામાં આવ્યું છે અહીંયા રૂમકી તલાવમાં રહેતો વ્યક્તિ જો નિજર ખાતે જતો હોય

ક્યાંય ને આ પાર્ટીઓ અમને રોજગારીથી પણ દૂર રાખ્યા છે સત્તાવીસ વર્ષથી ભાજપના શાસનમાં અમારા વિસ્તારમાં એક પણ આદિવાસીઓને ઉપયોગી હોય એવું એક પણ રોજગારીની તક અમને ઊભી કરી નથી સાથે સાથે અમારા વિસ્તારમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની કોલેજો હોવી જોઈએ અમને તાપી જિલ્લાના લોકોને આદિવાસી લોકોને આ ભાજપ ક્યાંય ને ક્યાંય વિકાસથી દૂર રાખી રહી છે કારણ કે વેદાંતા વાત કરીએ તો એ ખુબ જ આદિવાસીઓ જળ જંગલ અને જમીન નુકસાન કરનારી કંપની છે અને અમારા વિસ્તારમાં એકાણું જેટલા વિસ્થાપિત ગામો છે આ વખત આ સરકારના વિરોધમાં મતદાન કરશે